તત્ર પ્લાસ્ટિક તત્ર પ્લાસ્ટિક સર્વત્ર પ્લાસ્ટિક જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક શું મિત્રો આપણે આપણા જીવનની આપણી દિનચર્યાની કલ્પના પ્લાસ્ટિકના વપરાશ વગર કરી શકીએ છીએ તો કદાચ હંડ્રેડ પર્સન્ટ તમારો જવાબ હશે ના દિવસ દરમિયાન સવારે ઉઠીએ ત્યારથી દિવસ પૂર્ણ થયા સુધી આપણે અસંખ્ય પ્લાસ્ટિક ઉત્પાદનોના સંપર્કમાં આવીએ છીએ તેનો યુઝ કરીએ છીએ અને કદાચ એમને જ એને ડિસ્કાર્ડ કરી દઈએ છીએ તો આ બધું પ્લાસ્ટિક જાય છે ક્યાં તે આપણી આજુબાજુની ઇકોસિસ્ટમના અલગ અલગ સ્ત્રોત જેવા કે નદી સરોવર તળાવ દરિયો માઉન્ટેન્સ વગેરે પર જમા થઈ રહ્યું છે અને પૃથ્વી પર લગભગ ખૂબ જ મોટી માત્રામાં આ પ્લાસ્ટિકયુક્ત કચરો આજે જમા થઈ રહ્યો છે અને જે ખરેખર જોઈએ તો ખૂબ જ નુકસાનકારક છે કદાચ સ્ક્રીન પર તમે એના અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો આ સિવાય જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇમ્પેક્ટ એનો પડી રહ્યો છે તે આપણી આજુબાજુની બાયોડાયવર્સિટી પર તો એ બધું નોન રિસાયકલેબલ જે પ્લાસ્ટિક છે જે ધીરે ધીરે નેચરમાં કદાચ પાણીમાં ભળીને કે જમીનમાં ભળીને લીચ થાય છે અને એમાંથી નીકળતા જે દૂષિત રસાયણો ઝેરી રસાયણો છે તેને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આરોગવાથી ઘણા બધા પશુઓનું મૃત્યુ પણ થયું છે ને એવું રેકોર્ડ આપણને જણાવે છે કદાચ સ્ક્રીન પર તમે એના કરુણાજનક દ્રશ્યો જોઈ રહ્યા હશો તો પૃથ્વી પરના સૌથી એક પ્રભાવી અને ડોમિનન્ટ સજીવ તરીકે આપણી એટલે કે મનુષ્યની ફરજ છે કે આ પ્લાસ્ટિક પોલ્યુશનને કોઈને કોઈ રીતે નિયંત્રિત કરીએ તો ચાલો આજે સાથે મળીને બધા આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે એક પહેલ કરીએ હું છું ડૉક્ટર રાકેશ પ્રજાપતિ સાયન્સ ડિપાર્ટમેન્ટ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ તો મિત્રો આજે એક લઈને આવ્યો છું એક ખૂબ જ નોવેલ અને એક ઇનોવેટિવ તેમજ ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રેટેજી કે આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને આપણે કેવી રીતે કરી શકીએ તો એના માટે છે મારી પાસે એક ઇકો બ્રિક પ્રોજેક્ટ તો આજના વિડીયોમાં આ ઇકો બ્રિક પ્રોજેક્ટ શું છે એના વિશે હું તમને પૂરેપૂરી માહિતી આપીશ અને આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને હંડ્રેડ પર્સન્ટ ફોલો કરવા ટ્રાય પણ કરવાની છે તો સ્ક્રીન પર તમે કદાચ જોઈ રહ્યા છો એક બાળક પ્લાસ્ટિકની બોટલ લઈને ઊભો છે આ પ્લાસ્ટિકની બોટલ પોતે પ્લાસ્ટિકની જ બનાવટ છે પ્લસ સૌથી વિશેષ છે એની અંદર ભરેલી વસ્તુઓ આ વસ્તુઓ તમે જે જોઈ રહ્યા છો એ પ્લાસ્ટિક્સના અલગ અલગ રેપર્સ છે મોસ્ટલી એમાં જે ધ્યાનમાં લેવામાં આવ્યું છે તે પોલિથિન બેગ્સ કારણ કે એનો બેફામ યુઝ આજે આપણે કરી રહ્યા છે નો ડાઉટ સરકાર દ્વારા એને કોઈને કોઈ રીતે નિયંત્રણ કરવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે પણ આપણી એક નાગરિક તરીકે ફરજ છે કે આપણે પણ તેનો બને એટલો ઓછો યુઝ કરીએ પણ સમજો હવે યુઝ કરવો જ છે તો પછી એનું એક સોલ્યુશન આ રીતે લાવી શકીએ જેમાં હું તમને સમજાવી રહ્યો છું ઇકોબ્રિક પ્રોજેક્ટ વિશે જેમાં આપણે ઇકો બ્રિક્સ બનાવશું સૌથી પહેલાં તો મિત્રો તમને એ જણાવી દઉં કે આ ઇકો બ્રિકનો જે કોન્સેપ્ટ છે તે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટની થીમ પર કાર્યરત છે સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો કે ઇકો બ્રિક્સ જે આપણે બનાવીશું તેને અલગ અલગ ઘણા બધા પર્પઝમાં ઉપયોગમાં લઈ શકાય છે જેમ તમે જોઈ રહ્યા છો તેમાંથી ગાર્ડન બનાવી શકાય છે જેને આપણે ઇકો પાર્ક કહી શકીએ કારણ કે ઇકો બ્રિકનો મતલબ જ આપણે કરીએ છીએ ઇકોલોજીકલ બ્રિક જે એકદમ ઇકો ફ્રેન્ડલી છે યુઝઅલી બ્રિક એટલે આપણે કોને કહીએ છીએ તો મકાન બાંધવામાં મકાનના ચણતરમાં જે ઈટ વપરાય છે એક્ઝેક્ટલી એ જ રીતે એ ઈટના ભાગ સ્વરૂપે આપણે આ પ્લાસ્ટિકમાંથી બનાવેલ બ્રિકનો ઉપયોગ કરવાનો છે આ ઇકો બ્રિક્સમાંથી જેમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ જે પણ આપણે ઇકોલોજીકલ પાર્ક તૈયાર કરીએ તેમાં પ્લાન્ટેશન માટેની બોર્ડર ચોક્કસ પ્રકારની કોઈ બેઠક વ્યવસ્થા આવા કાચા મકાનો પણ બનાવી શકાય આપણા ઓફિસ સ્કૂલ કોલેજ કે કોઈ પણ સરકારી દફ્તરના આજુબાજુના જે પ્રિમાઇસિસ છે ત્યાં જેમ જોઈ રહ્યા છો તેવા આવા કોઈ સ્કલ્પચર પણ બનાવી શકીએ છીએ જેમ સ્ક્રીન પર તમે અત્યારે એક હાથીનું સ્ટેચ્યુ જોઈ રહ્યા છો જે તમને આશ્ચર્ય થશે એ બનાવેલું છે આવા ઇકો બ્રિક્સમાંથી જ તો આમ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટની થીમ પર આ પ્રોજેક્ટ કામ કરે છે અને સાથોસાથ આ પ્લાસ્ટિકયુક્ત કચરાનો પણ આપણે ઘણા મોટા પાયા પર નિકાલ કરી દઈએ છીએ તો ચાલો જોઈએ કેવી રીતે બનાવવાની છે આ ઇકો બ્રિક્સ તો જેમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કોઈ પણ એક ઘર વપરાશમાં ગાર્બેજ તરીકે નીકળેલી પ્લાસ્ટિકની ખાલી બોટલ જે પાણીની હોય યા તો કોઈ કોલ્ડ્રિંકની તેને સૌપ્રથમ લઈ લઈશું એને એકદમ ક્લીનલી વોશ કરી લઈશું વોશ કર્યા બાદ હવે એમાં આપણે પ્લાસ્ટિક મટીરિયલ ફિલઅપ કરવાનું શરૂ કરવાનું છે પ્લાસ્ટિક મટીરિયલમાં શું લેવાય ને કેવી રીતે લેવાય તો એ પણ જેમ તમને સ્ક્રીન પર દર્શાવેલ છે એ પ્રમાણે આપણા ઘરમાંથી જ કચરા સ્વરૂપે નીકળેલ અલગ અલગ પ્લાસ્ટિક બેગ્સ અન્ય કોઈ પોલિથિન બેગ્સ હોય તો એ પણ લઈ શકાય આ સિવાય ચોકલેટના રેપર્સ નમકીનના રેપર્સ વગેરેને સીઝરની મદદથી નાના નાના પીસમાં કટિંગ કરી લેવાનું છે અને આ મટીરિયલને એકઠું કરી એકદમ ઠૂસી ઠૂસીને જે આ પ્લાસ્ટિકની બોટલ આપણે વોશ કરીને તૈયાર કરી છે એની અંદર ફિલ કરી દેવાનું છે એને જેટલું બને ત્યાં સુધી દબાણપૂર્વક ઠૂસીને ફિલ કરવાનું છે અને ફિલ થઈ ગયા પછી જ આપણે કહી શકીએ કે એક પ્રોપર આઈડિયલ ઇકોબ્રિક તૈયાર છે અને આ બ્રિક્સનું કલેક્શન કરતા જઈએ અને કોઈ પણ આવા જેમ તમને આગળ મેં સ્કલ્ચર્સ કે વગેરે ડેકોરેટિવ આઇટમ્સ બતાવી એ બનાવવામાં એનો ઉપયોગ કરી શકીએ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે સડે એવો એક પણ કચરો એની અંદર એડ કરવાનો નથી કોઈ ફ્રૂટ કે વેજીટેબલ મટીરિયલનો પણ જે કચરો નીકળે છે એને ક્યારેય ફિલ કરવાનું નથી રાઇટ બીજી જે અહીંયા સ્ક્રીન પર તમે માહિતી જોઈ રહ્યા છો કે કદાચ આ ઇકોબ્રિક્સ આપણે બનાવી લઈએ પણ એમાંથી સ્કલ્પર્સ કે કોઈ ડેકોરેટિવ આઈટમ્સ કદાચ જો આપણે નથી બનાવતા અને આ ઇકોબ્રિક્સ બનાવીને જો એ પ્લાસ્ટિકને ડિસ્કાર્ડ કરીએ છે તો પણ આપણે ઘણા મોટા અંશે આ પ્લાસ્ટિક પોલ્યુશનનો એક રીતે નિકાલ કર્યો તેમ કહી શકાય કારણ કે કહેવાય કે એક લિટરની જે પ્લાસ્ટિક બોટલ છે એની અંદર જેટલું પોલિથિન સમય છે તે લગભગ જમીનની ઉપર સો સ્ક્વેર ફીટ એરિયામાં પ્રદૂષણ ફેલાવી શકે છે તો સ્વાભાવિક છે જો આ પ્લાસ્ટિકને આ રીતે ફ્રીલી આપણે ફેંકી દઈએ એના કરતાં આવા ઇકોબ્રિક બનાવીને એને ડિસ્કાર્ડ કરીએ તો એ પ્લાસ્ટિક વેસ્ટનું એક બેસ્ટ સોલ્યુશન છે તો આમ ખાસ તો આવા જે નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક છે પોલીથિન બેગ્સ એને આ ઇકોબ્રિક પ્રોજેક્ટથી હું માનું છું ખૂબ જ ભારે લેવલ સુધી આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ અને સ્વાભાવિક છે એ માટે આપણે બધા પ્રયાસ કરીશું તમે જે પણ સંસ્થા સાથે જોડાયેલા હોય કદાચ કોઈ શાળામાં કામ કરી રહ્યા છો તો આને એક પ્રોજેક્ટ તરીકે લઈ શકીએ સ્ટુડન્ટ એક્ટિવિટીઝમાં પણ આપી શકાય તો ચાલો હવે સાથે મળીને આપણે બધા જ પ્રયાસ કરીએ આપણા આ પ્લેનેટને પૃથ્વીને સેવ કરવાની આ પ્લાસ્ટિક પોલ્યુશનથી થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આશા છે વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયો પરથી તમે આ પ્લાસ્ટિક પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે આ ઇકોબ્રિક પ્રોજેક્ટને ધ્યાનમાં લેશો એવી આશા સાથે એન્ડ કરું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ